આ તરફ દાહોદના ધાનપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી દહેશત ફેલાવનાર દીપડો આખરે પકડમાં આવી ગયો. ત્રણ લોકોએ શિકાર બનાવીને મોતને ઘાટ ઉતારનાર દીપડાને વન વિભાગે ભારે જહેમત બાદ પકડતા સૌએ રાહતનો શ્વાસ લીધો. માનવ ભક્ષી દીપડો આવ્યો પકડમાં. પંદર દિવસની જહેમત બાદ પકડાયો દીપડો. પાંજરામાં પુરાયા બાદ ઘુરકી રહેલો આ દીપડો જેણે ધાનપુર તાલુકામાં ફેલાવી દીધી હતી દહેશત. ધાનપુર તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં છેલ્લા 20 દિવસથી આ માનવ ભક્ષી દીપડાએ આતંક મચાવી રાખ્યો હતો અને માત્ર 5 દિવસમાં જ 3 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જ્યારે અન્ય 4 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જો કે 15 દિવસની જહેમત બાદ આ માનવ ભક્ષી દીપડો વન વિભાગની પકડમાં આવી ગયો છે. લગભગ 17 દિવસના સમયગાળા દરમિયાન 3 વ્યક્તિઓને જાનહાનિ થયેલી છે અને એને પકડવા માટે અમે રાત દિવસ લગભગ 150 ઉપરાંતના કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી ગામે ગામ લોકોને જાણકારી મેળવી, ઉપરાંત 11 જગ્યાએ અમે પાંજરા મૂકી અને સતત અમે પ્રયત્નશીલ હતા કે આને પાંજરે પૂરવામાં આવે. દેખરેખ સતત એના પાછળના બેટ મૂકવાના, જરૂર પડે તો કૂતરા પણ મૂકવામાં આવેલા, અને આવા બધા પ્રયત્નો વારાફરતી કરવાથી આ છેલ્લા 2 દિવસની અંદર અમને સફળતા મળી છે. છેલ્લા 15 દિવસથી આ દીપડો વન વિભાગના કર્મચારીઓને હંફાવી રહ્યો હતો, માણસોને શિકાર બનાવી રહ્યો હોવાથી આ દીપડાને શૂટ કરવાની પણ સરકારે પરવાનગી આપી દીધી હતી, પરંતુ વન વિભાગે તેને જીવતો પકડી લેવા માટે છેલ્લા પ્રયાસો કર્યા. સાસણગીરથી એક ટ્રેકર ટીમને બોલાવવામાં આવી અને આ ટીમના સભ્યો પોતે જ એરગન લઈને પાંજરામાં બેસી જતા હતા, જેથી પાંજરાની નજીક આવે તો દીપડાને બેભાન કરી શકાય. જો કે 15 દિવસ સુધી દીપડો વન વિભાગના છટકામાં ન આવ્યો અને ત્યારબાદ પાંજરામાં મૂકેલા બકરાની લાલચમાં આવીને દીપડો પાંજરે પુરાઈ ગયો. વન વિભાગની ટીમ દ્વારા તપાસ કરતા દીપડાના એક દાંતમાં તકલીફ હતી, જેથી તે નાજુક કે નબળા લોકોને શિકાર બનાવતો હોવાનું અનુમાન છે. પકડી લેવાયેલા દીપડાને પાવાગઢ ખાતે મોકલી દેવાયો છે તો દીપડો પકડાતા આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. હરીન ચાલીહા, ઝી મીડિયા, દાહોદ.